સ્વાધ્યાય 9.6 ની અંદર આગળ આપણે 1 થી 6 પ્રશ્નો જોયા, જેની અંદર સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવતા હતા. એ જ રીતે 7 થી 12 સુધીના પ્રશ્નોની અંદર પણ આપણે વ્યાપક ઉકેલ જ મેળવવાના છે. તો પહેલો પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન આપ્યો છે, એમાં x log x dy dx y બરાબર 2 x log x. તો આપણી પાસે વિકલ સમીકરણ બે સ્વરૂપમાં છે. સુરેખ હોય ત્યારે એક dy by dx વત્તા p into y બરાબર q, જ્યાં p અને q એ અચળ વિધેય અથવા તો x ચલના વિધેય હોય. બીજું dx by dy વત્તા p into x બરાબર q, જ્યાં p અને q અચળ અથવા તો y ના વિધેય હોય. તો આપણે આ બેમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં પેલાને ફેરવી શકીએ તો આપણે એનો ઉકેલ આની મદદથી મેળવી શકીએ. હવે 7માં ની અંદર dy / dx ને કરતા બનાવવા હોય તો x / log x વડે ભાગવા પડે બધાયને. તો અહીંયા આપણે dy / dx ને કરતા બનાવીએ, અહીંયા ગુણાકારમાં y વાળું પદ હોવું જોઈએ, તો y તો છે જ, તો એના ભાગાકારમાં આ આવશે. એનો મતલબ એમ કે 1/ x / log x / y સામે શું થશે, આ છેદમાં આવશે, log x log x ઉડી જશે, x છેદમાં આવશે એટલે 2/ x વર્ગ થઈ જાય. શું કર્યું આપણે, x / log x વડે દરેકને ભાગ્યા, તો અહીંયા x છેદમાં આવ્યો એટલે x વર્ગ, log x ઉડી ગયા, અંશમાં હતો બગડો. તો હવે આને dy / dx + py = q સાથે સરખાવતા તો p બરાબર શું થશે, 1/ x / log x, અને q બરાબર શું થશે, 2/ x વર્ગ. તો હવે પહેલું કામ આપણે પૂરું કર્યું, આ સ્વરૂપમાં ગોઠવી અને p અને q મેળવવાના. બીજું છે એ સંકલ્ય કારક અવયવ મેળવવાનો, એટલે કે if આના બરાબર શું હોય, e રેસ ટુ સંકલન ની અંદર p into dx, તો e રેસ ટુ આમાં x ને આપણે અંશમાં લખવું હોય તો આમ લખી શકાય, 1/ x / log x into dx. તો આનું શું થશે, છેદનું વિકલન અંશમાં છે, છેદનું વિકલન અંશમાં હોય તો log mod છેદ એટલે કે log x. તો જો અહીંયા e છે, અહીંયા આધારે e હોય તો વધશે શું, તો કે log ની અંદર જે હોય અહીંયા કોણ છે, તો કે log x. તો આના બરાબર log x થઈ ગયો, if મળી ગયો. હવે આપણે મેળવીએ એનો ઉકેલ. ઉકેલ શું હોય, if into y સામે સંકલન ની અંદર q into if into dx કિંમત મૂકીએ, y if if મેળવ log x બરાબર સંકલન ની અંદર q 2/ x વર્ગ into log x into dx. તો અહીંયા ખંડસ સંકલન નો નિયમ વપરાય, તો log x ને આપણે બહાર રાખીએ આનું વિકલન. તો જો 2/ x વર્ગ એટલે x ની માઇનસ 2 ઘાત થાય, આનું સંકલન કરવાનું છે એટલે ઘાતમાં 1 નો વધારો, નવી ઘાત છેદમાં, ઘાતમાં 1 નો વધારો એટલે -1 છેદમાં -1, તો વધ્યું શું, -2/ x માઇનસ સંકલન ની અંદર log નું વિકલન 1/x ઇન્ટુ આનું સંકલન શું થયું, -2/ x ઇન્ટુ dx. તો આને આપણે લખી શકીએ -2/ x ઇન્ટુ log x માઇનસ માઇનસ પ્લસ 2/ x વર્ગ વધ્યા, અહીંયા 2/ x વર્ગ એનું સંકલન જ આ થયું હતું -2/ x. તો અહીંયા શું થઈ જશે, -2/ x વત્તા c, અહીંયા શું હતું, y ઇન્ટુ log x. આમાંથી -2/ x સામાન્ય કાઢવો હોય તો કાઢી શકાય, બાકી આ આપણો જવાબ. ત્યાર પછી જોઈએ આ પ્રશ્ન નંબર 8. 8માં ની અંદર શું છે,
चलो जो आठमो प्रश्न आपो छे मां वन प्लस एक्स वर्ग इंटू डीवाई प्लस टू एक्स वाई डीएक्स बराबर कोट डीएक्स तो आमाथी आ डीएक्स वालो आपणे सामे जावा दईए तो वच्चे शुं अहींया जे होय तुए एमनेम रहेवा दईए वन प्लस एक्स वर्ग इंटू डीवाई सामे डीएक्स कॉमन निकले अंदर वच्चे कोट एक्स माइनस टू एक्स वाई वच्चे dx આવશે છેદમાં આ પદ જશે સામે છેદમાં તો અહીંયા થઈ ગયું શું dy / dx સામે આ છેદમાં ગયું તો dy / dx બરાબર cot x - 2xy છેદમાં 1 + x વર્ગ હવે આ સ્વરૂપમાં લઈ આવવું હોય તો અહીં y વાળું પદ હોવું જોઈએ તો y વાળું પદ આમાં છે તો બે ને છેદ જુદા જુદા આપીએ અને y વાળો આ પદ આ સેટ લઈ આવીએ તો પ્લસ થશે તો અહીંયા શું વધશે 2x ના છેદમાં પ્લસ 2x ના છેદમાં 1 + x વર્ગ / y માઈનસ વાળો હતો આ સાઈડ આવ્યો 2x ના છેદમાં આ પદ અને y ગુણાકારમાં સામે શું હોયતું cot x / 1 + x વર્ગ ને આની સાથે સરખાવીએ तो p बराबर શું આવશે 2x ના છેદમાં 1 + x વર્ગ અને q બરાબર cot x ના છેદમાં 1 + x વર્ગ તો આનું સંકલન 2x ના છેદમાં 1 + x વર્ગ * dx છેદનું વિકલન અંશમાં છે જો છેદનું વિકલન 2x થાય 2x અંશમાં છે તો એનું શું થઈ જશે a * log mod 1 + x વર્ગ ઈ આધાર નીકળી જાય એટલે વધશે શું 1 + x વર્ગ તો આપણે if મળી ગયો હવે આની અંદર કિંમત મૂકીએ y if 1 + x વર્ગ સંકલન ની અંદર q cot x / 1 + x વર્ગ * અહીંયા શું આવશે 1 + x વર્ગ 1 + x વર્ગ 1 + x વર્ગ ઉડી જાય વધ્યું શું cot x तो y into 1 plus x वर्ग बराबर अनुसूचा से संकलन log mod sin x वत्ता c तो से हो तो जहाँ यहाँ पर साधु रूप आपको हमारा ध्यान रखो ऊपर से सामे सॉरी आखा पद ने आ स्वरूप में गोठवो कई रीते ए जानी अंदर अगर तीनों छे बाकी हमारा कहीं आपन ने तकलीफ पड़ से नहीं त्यार पछी नवमो प्रश्न जोईए नवमा प्रश्न नी अंदर x into dy by dx plus y minus x वत्ता xy into cot x अवे पूछे तो पहला आपड़े બધાયને x વડે ભાગીએ તો dy / dx વત્તા અહીંયા આવશે y ના છેદમાં x માઈનસ 1 x વડે ભાગ્યા એટલે આને x વડે ભાગો y cot x બરાબર 0 થશે y વાળા બે પદ છે એમાંથી y સામાન્ય કાઢી લઈએ તો એટલું વધશે અહીંયા y ના ગુણાકારમાં જે બાકીનું વધશે p બાકીનું જવા દઈએ સામે તો આમાંથી આપણે dy / dx વત્તા આ બે માંથી y કોમન નીકળશે એટલે અહીંયા વધશે 1 upon x વત્તા cot x into y બરાબર એકડો સામે જશે તો સામે આવશે પ્લસ 1 આની સાથે સરખાવીએ તો p કોણ થશે 1 upon x વત્તા cot x અને q કોણ થશે 1 તો અહીંયા શું આવશે e raise to 1 upon x વત્તા cot x into dx એનું સંકલન આપણે અલગથી કરીએ 1 upon x નું શું થાય log x cot નું શું થાય log sin x log માં બે નો સરવાળો તો શું થશે log x into sin x થશે તો અહીંયા શું આવશે આની અંદર આ પદ મૂકશું તો e ની ઘાત માં આવશે આ કોઈ અહીં આધાર e હોય तो लोग નીકળી જશે વધશે શું x / sin x તો આનું સંકલન મળી ગયું
હવે આની અંદર કિંમત મૂકીએ y into x into sin x સામે q qf into if x into sin x into dx. હવે સામે શું થશે? ખંડસ સંકલન x બાર sin નું સંકલન માઇનસ cos x માઇનસ આનું એક વિકલન આનું થશે માઇનસ cos x into dx. xy sin x બરાબર અહીંયા થઈ ગયું માઇનસ x cos x માઇનસ માઇનસ પ્લસ આનું થશે sin x વત્તા c. હવે આને આપણે અહીંયા y એકલો રાખવો હોય તો બધાયને x into sin x વડે ભાગીએ તો એ ચાલે, આમનો રાખીએ તો પણ ચાલે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 10. દસમાની અંદર x into sorry x plus y divide by dx બરાબર 1. તો ત્યાં શું કરશું આપણે? હવે અહીંયાથી આપણે આ સ્વરૂપમાં નહીં ગોઠવી શકીએ dy by dx વત્તા py બરાબર q, કેમ કે અહીં dy by dx છે આખે આખો ગુણાકારમાં સામે જાય તો છેદમાં જાય અને છેદમાં x plus y હોય એને આ સાઈડ આપણે y અલગ કરીને દર્શાવી શકીએ નહીં. તો આ સ્વરૂપમાં ના ગોઠવી શકાય, તો આ સ્વરૂપમાં ચેક કરાય ગોઠવી શકાય છે કે નહીં. તો જો આના માટે dy આને સામે જવા દે તો dx અંશમાં જાય dy છેદમાં જાય તો શું થાય? dx છેદમાં dy અને આ એને રહેશે એટલે x plus y. આમાંથી x ને આ સેટ લઈ આવીએ dx છેદમાં dy minus x બરાબર y. તો બીજું સ્વરૂપ થઈ ગયું p અને q અહીંયા y ના સ્વરૂપમાં હોય તો ચાલે, x વાળો ખાલી અહીં એક જ જગ્યાએ x હોવો જોઈએ. તો આપણે અહીં લખી શકીએ 10 નું dx by dy minus x બરાબર y થશે આવું. આનું ને કોની સાથે સરખાવવાના છે? dx by dy plus px બરાબર q સાથે સરખાવતા p બરાબર શું થશે? માઇનસ એ q બરાબર શું થશે? y. હવે if આના માટેનો if શું હોય? e raise to p into dy, કેમ કે અહીંયા બાકીનું બધું y ના સાપેક્ષમાં આપણે કામ કરવાનું થાય. તો e raise to p, p કોણ છે? માઇનસ 1, માઇનસ 1 નું સંકલન માઇનસ y થશે. if મળી ગયો. હવે ઉકેલ, તો આનો ઉકેલ કેવો હોય? if into x બરાબર સંકલન ની અંદર q into if into dy. બાકી આગળના આ સ્વરૂપમાં આપણે વાત કરતા હતા તો અહીંયા y આવતો હતો, અહીંયા dx આવતો હતો, અહીંયા એ બે બદલી જશે. હવે આની કિંમત મૂકીએ x એમનામ if e raise to minus y સંકલન ની અંદર q y into e raise to minus y, અહીંયા ખંડસ સંકલન થશે y એમનામ e raise to y નું minus e raise to y માઇનસ y નું 1, આનું થશે માઇનસ e raise to minus y into dy. આ થઈ ગયું માઇનસ y into e raise to minus y માઇનસ માઇનસ પ્લસ, આનું પાછું શું થશે? માઇનસ e raise to minus y પ્લસ c x into e raise to minus y. બધાયને e raise to y વડે ગુણીએ, e raise to y વડે ગુણશું તો અહીં x વધશે, આ ઉડી જશે, અહીંયા વધશે માઇનસ y, અહીંયા વધશે માઇનસ 1, અહીંયા વધશે c ઇન્ટુ e raise to y. હવે આ બધું આ સાઈડ લઈ આવીએ તો x plus y plus 1 બરાબર c ઇન્ટુ e raise to y. આ આપણો વ્યાપક ઉકેલ. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 11. અગિયારમાં ની અંદર પણ આપણે dy by dx વાળું સ્વરૂપ ગોઠવી શકશો નહીં, તમે જાતે ટ્રાય કરી શકશો. એના માટે આપણે શું કરવું પડશે? આ જ સ્વરૂપની અંદર ફેરવવું પડશે.
તો આ સ્વરૂપમાં ફેરવવા માટે dx / dy ની જરૂર પડે, આને જવા દઈએ સામે, તો y into dx સામે શું આવશે, આ બે ની નિશાની બદલી જશે એટલે y વર્ગ - x into dy, dy આ સાઈડ આવે તો dx / dy, y જઈ બે ના છેદમાં એટલે y - x ના છેદમાં y, x વાળું પદ અહીંયા હોવો જોઈએ, તો આને આ સાઈડ લઈ આવીએ તો શું થાય dx / dy વત્તા 1 ના છેદમાં y into x સામે વધશે y, અને આની સાથે સરખાવીએ p કોણ આવશે 1 ના છેદમાં y, q કોણ આવશે y, તો અહીંયા શું થશે e raise to 1 upon y into dy, 1 upon y નો log y એટલે આનું થઈ જશે y, અહીંયા આપણે મૂકી if ની કિંમત x into y x આ q y if y એટલે y નો વર્ગ થઈ ગયો, શું થશે y ઘન છેદમાં 3 વત્તા c, આપણો કામ પૂરું. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 12, એમાં પણ આને આપણે સામે છેદમાં જવા દેશું. જો પહેલી વાત એ બેમાંથી કયું સ્વરૂપ આવે આપણે ડાયરેક્ટ નક્કી કરવું હોય તો ઘણી વખત આપણે ડાયરેક્ટ જોઈ લેવાનું કે x ની સંખ્યા વધારે છે કે y ની સંખ્યા વધારે છે, એનાથી ફેર શું પડશે, જ્યારે આવું સ્વરૂપ હોય તો y એક જ જગ્યાએ હોય, હવે અહીંયા જો y બે જગ્યાએ છે આમાં પણ y બે જગ્યાએ છે તો આવા સ્વરૂપની શક્યતા બહુ ઓછી હોય, તો આ સ્વરૂપ માટે x એકલો હોવો જોઈએ, તો આની અંદર જો x એક જ જગ્યાએ છે આમાં પણ x એક જ જગ્યાએ છે, જ્યારે x એક જગ્યાએ હોય ને y ની સંખ્યા વધારે હોય ત્યારે આ સ્વરૂપ આવવાની શક્યતા વધી જાય, તો આમાં પણ આપણે આવું જ કરવું પડશે, dx અંશમાં જાય dy છેદમાં આવે અને y આવશે આ સાઈડ 2 ના છેદમાં થઈ જશે, આવું x વાળું પદ આ સાઈડ જોઈએ આપણે તો શું થશે dx / dy અને આ સાઈડ લઈ આવીએ માઇનસ x ના છેદમાં y બરાબર બરાબર શું વધશે 3y, તો અહીંયા થઈ ગયો માઇનસ 1 ના છેદમાં y, આ થઈ જશે 3y, અહીંયા આવશે e raise to માઇનસ 1 ના છેદમાં y into dy, આનું થશે log y માઇનસ log y થશે ને, માઇનસ અંશમાં જાય એટલે માઇનસ 1 ઘાત થાય, અહીંયા જો આગળ નિશાની એકી ના હોય જોઈએ, જ્યારે આપણે e અને log ને દૂર કરવા હોય ત્યારે, તો આ શું વધશે અહીંયા e ની માઇનસ 1 ઘાત, એનો મતલબ એમ કે 1 ના છેદમાં y, તો અહીંયા આપણે કિંમત મૂકીએ x ના છેદમાં y q 3y if 1 ના છેદમાં y into dy y y y y x ના છેદમાં y 3 નું થઈ જશે 3y + c, આ આપણો જવાબ.